दांता तालुकामां दिवसभर काळझाळ गरमी बाद रात्रिना सुमारे एकाएक वातावरणमां पलटो जोवा मळ्यो हतो। अंबाजी अने दांताना आजूबाजूना विस्तारमां रात्रि दरमियान तेज पवनो अने वावाझोडानी असरो जोवा मळी हती। वाजगीज साथे वरसादनी शरूआत थई हती। कमोसमी वरसादनी आगाहीने लईने रात्रिना समये तेनी असरो जोवा मळी हती अने तेज पवनो साथे वाजगीज साथे धमाकेदार वरसादनी शरूआत थई हती। अंबाजी अने दांताना આજુબાજુના વિસ્તારોમાં માલ મોટા ભાગે કમોસમી વરસાદ ધમાકેદાર અને વાવાઝોડાને લઈને નુકસાન સર્જાયું હતું। ત્યારે યાત્રાધામ અંબાજીમાં તેજ પવનો અને વાવાઝોડાને લઈને બજારોમાં હોર્ડિંગ બોર્ડ પણ ઉખડીને પડી ગયા હતા, તો સાથે સાથે અંબાજી અને દાંતાના આજુબાજુના વિસ્તારોમાં ઝાડોને પણ નુકસાન સર્જાયું હતું। ઠેર ઠેર જગ્યાએ ઝાડ તૂટેલા અને ઉખડીને પડી ગયા હતા। તેજ વીજ ગાજ સાથે ધમાકેદાર વરસાદ અને વાવાઝોડાને લઈને મોટા ભાગે નુકસાન સર્જાયું હતું। તેજ પવનો અને વાવાઝોડા સાથે ધમાકેદાર વરસાદ પડતા અંબાજી નામક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી અને ઠેર ઠેર જગ્યાએ તેજ પવનો અને વાવાઝોડાને કારણે નુકસાન પણ સર્જાયું હતું અને ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાત્રિના સમયે ભારે વાવાઝોડા અને વરસાદને લીધે દાંતા તાલુકામાં મોટા ભાગે નુકસાન સર્જાયું છે। ત્યારે રતનપુરની લોકસેવા હોસ્પિટલની દિવાલ ધરાશાયી થતા બે ભેંસોના પણ મોત થયા છે, તો સાથે સાથે દાંતા રોડ ઉપર નળિયાવાળું ઘર પણ ધરાશાયી થયું છે અને અનેક હોર્ડિંગ પણ જમી દોષ જોવા મળ્યા છે। દાંતાના રતનપુર બસ સ્ટેન્ડની બાજુમાં વાવાઝોડાને લીધે મહેન્દ્ર ટ્રેક્ટર શોરૂમના કાચ પણ તૂટેલા જોવા મળ્યા છે, તો સાથે સાથે અંબાજીના ગબ્બર પર્વત ઉપર આવેલા યાત્રિકો શેડ પણ ધરાશાયી થયો છે, જેમાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ નથી। અશ્વિન જાનીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, દાંતા।